أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. السلام عليكم ورحمة الله وبركاته. سات میں وستو نندر مولا امیر المومنین علیہ السلام کہے چھے ونظم امرکم، تماری ہر ایک وستو نے سرکھی ریتنا کھڑکے لو ہوئی، سرکھی ریتنا اور درن اندر ما راکھے لو ہوئی. اگر جو آپ ہر ایک وستو نے آپ سرکھی ریتنا کھڑک سو تو آپ آنکھ انہیں جوئی نے خوش تھا سے، آپ کام کرونا اندر میں اور دھگش تھا سے. ہر ایک وستو، گھر ہوئے، بیرو ہوئے، کباٹ ہوئے، بچاؤنو بھنترنا جی بدی کتاب ہوئے وغیرے وغیرے، آ تنظیم جی چھے سرکی ریتنا کھڑک وہ بہوج مہان چھے. قرآن شریف نندر میں گھنی آئے تو مل چھے، جم کے وصافات صفا، خداوند کریم صف نا قسم کھائی چھے جارے تے صفو بچھائی چھے. دور تھی ساتی لیت اوپر تھی جارے کھانے کعبہ اوپر نظر کرے چھے، کیوی ریتنا આ વસ્તુ જોવામાં ખુશી ઉપજે છે કે મુસલમાનો સરખી રીતના ખડકે અને એક સાઇઝના બધા રૂકોમાં જાય છે અને સિજદામાં જાય છે. ખુદા સફના કસમ ખાય છે જયારે તે સફો બિછાય છે ત્યારે. યાની કે હરેક વસ્તુ ખડકેલી હોવી જોઈએ. બીજી આયતો નંદરમાં છે, તમે જોતા નથી કે આસમાન ઉપર જે પક્ષીઓ એ લતોયરે ફૌકહુમ સાફાત, કે પક્ષીઓ જયારે આસમાન ઉપર ઉડે છે ત્યારે સરખી રીતના સફની સાથે ઓર્દરની સાથે એ લોકો આસમાન ઉપર ઉડતી હોય છે. અઝીઝાને મોહતરમ, હરે એક વસ્તુ ઓર્દર અંદરમાં હોવું જોઈએ, તનઝીમ અંદરમાં હોવું જોઈએ, મુનઝમ હોવું જોઈએ. અને આપણ્યા પણ ખુદાનો શુકર કે આપણી તનઝીમો, આપણી જમાતો, જમાતોના અંદરમાં નોખા નોખા સંસ્થાઓ છે અને દુનિયાભરના અંદરમાં આપણી જે તનઝીમ છે, આપણા જે ઇન્સ્ટિટ્યુશન છે, એ મૌલાઈ કાયનાત અલી સલામના કલામ ઉપર અમલ કરી રહ્યા છે આપણે. પણ હરેક વસ્તુ જયારે ખરકેલું હોય તો તે આસાની માટે, એનાથી કામ કરવામાં આસાની પડે. હરેક ચીજ જયારે સરખી રીતના ઓર્દ્રમાં હોય તો એના પછવારે એ સમાયેલું હોવું જોઈએ કે કામ કરવામાં સહુલત પડે, તંઝીમથી કામ આગળ વધવું જોઈએ. એવું ના હોય કે તંઝીમથી કામ અટકતું હોય, તંઝીમથી કામ આગળ વધતું ન હોય. એવું ના થાય કે તંઝીમ નંદરમાં બ્યુરોક્રાસી વધી જાય અને તે કામ અટકતું હોય. છ રબિયુલ આખર, બની અબ્બાસના મંસૂરે દવાની કી, જ્યારે ખિલાફત નંદરમાં કબજો કરી ચુક્યા અને આપણા આકા હુસેનના નામથી લોકો હડતાલ કરેલા હતા, બની ઉમૈયાને તેઓ કતલ કર્યા હતા, હરાવ્યા હતા, જ્યારે હાથમાં ખિલાફત પહોંચી ગઈ ત્યારે ઇમામ હુસેનના નસલ ઉપર તેઓ જુલમ કરતા હતા. કારણ કે હુસેનના નામથી અગર જો હુકુમત મળી જાય તો હુસેનના ફરજાંદો અગર જો હોય તેઓ ખુદ પોતે આવી અને હુકુમતને તલબ કરશે તો તેઓના હાથોમાંથી આ હુકુમત ચાલી જશે. એટલા માટે મંસૂરે દવાની કી આજની તારીખોમાં બગદાદનું શહેર બનાવવાનું ચાલુ કર્યું અને સૈયદોને પકડી પકડી ઝબે કરી સૈયદોના ખૂનથી એ ઈંટો બનાવી છે. તે સૈયદોના ખૂનવાળા ઈંટોથી દીવારને બનાવવામાં આવેલા હતા અને તે સૈયદોને એ દીવારના અંદરમાં ચણી દેવામાં આવેલા હતા. આજ સુધી બગદાદના અંદરમાં એ દીવારો મોજૂદ છે કે જે આલે રસૂલના ખૂનથી અને જેના અંદરમાં આલે રસૂલને ચણી દેવામાં આવેલા હતા. વસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહી વ બરકાતુહ.